સુરતના કડોદરા ગામની પ્રાથમિક શાળા જર્જરિત શાળાના ત્રણ ઓરડા જર્જરિત અવસ્થામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ શાળાની દયનીય સ્થિતિને લઈને વાલીઓ પણ ચિંતિત છે અને તેઓએ જર્જરિત શાળાના ઓરડાને તોડી નવા ઓરડા બનાવવાની માંગણી કરી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી કડોદરા પ્રાથમિક શાળાની કડોદરા ખાતે આવેલી આ પ્રાથમિક શાળામાં 1-8 ધોરણ આવેલા છે અને શાળામાં કુલ 275 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ગંભીર સમસ્યા એ છે કે શાળાના 3 ઓરડા જર્જરિત અવસ્થામાં છે. ઓરડાની હાલત એવી એટલી દયનીય છે કે વર્ગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે ગમે ત્યારે અઘટિત ઘટના ઘડી શકે છે. શાળા જર્જરિત હોવાના કારણે દિવાલો ઉપર મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે. શાળાના પાયામાંથી સળિયા પણ તૂટી ગયા છે. આમ તો આખી શાળા પાયા ઉપર ટકેલી હોય છે, ત્યારે આ શાળાના મુખ્ય એવા પાયાના સળિયા પણ સ્પષ્ટ રીતે દેખાતા થઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ ચોમાસા દરમિયાન ગટરોના સીધા પાણી પણ શાળાના કમ્પાઉન્ડ પર ઠલવાય છે, જેને લઈ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. શાળાની આવી દયનીય પરિસ્થિતિ જોઈ વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જી નામ? મારું નામ હરેશભાઈ રાણાભાઈ લાખણકિયા. મારી બે બેબી અહીંયા ભણે છે, એક પહેલા ધોરણમાં એક ચોથા ધોરણમાં. વાહ, પાણી તો ભરાય છે, ગોઠવણનું પાણી ભરાઈ જાય છે. પાપતરાવાળી રૂમું છે, હારી નથી થતી અને આનું ખાટ બોર તે થઈ ગયેલું છે. હજી એનો કાંઈ રસ્તો થયો નથી. પાણીનો પ્રોબ્લેમ હતો, એ ગણપતભાઈ કીધું એ ખર્ચો ગણપતભાઈ કર્યો. કોઈ સરપંચ જવાબ ભરપત દેવામાં આવતો નથી. સરપંચ કે એવું મારે કાંઈ કરવાનું થતું જ નથી. એને પૂછીએ શું કરવાનું છે, કોઈ જવાબ નહીં દે. આ પ્રિન્સિપાલ બધા વાળી વર્તમાન ખરાબ કરે છે કે આ તો વાલી છો એમ પૂછે. તો વાલી ન હોય તો નહીં પૂછવાનું કોઈને. કોઈ માણસ કામ લઈને નીકળ્યું હોય તો પૂછે ને આ શું કરવાનું છે એમ. તો આ પ્રિન્સિપાલ વારે વારે એમ કે તમે વાલી છો હોય એમ. તો હું વાલી તો આવીએ કે વાલી તો બધા 8-10 હજારનું કામ કરતા હતા. એ છોકરા ભણતા હોય એ તો પછી એ કારખાને કામે ગયેલા હોય. તો બીજા કોઈ સારો માણસ આવીને પૂછે કે તમે આ કામ કરો, તો એવું કે તમારા છોકરા એ ભણે છે એમ પૂછે અને જવાબ ભરખો નહીં આપે. આ જુઓ તમે, આ જુઓ તમે ઉપર છોકરા ઉપર પડે એવી વસ્તુ છે બધી. જી, મારું નામ હેતલબેન બાબરિયા છે. મારી છોકરી એમ બીજા ધોરણમાં ભણે છે. થોડી સરકાર પાસે એટલી વિનંતી છે કે તમે થોડી સ્કૂલ સારી બનાવો. આ જે પતરા છે એ કાઢી અને થોડા સ્લેપવાળા રૂમ બનાવો, સારું બનાવો, જેથી કરીને પ્રાઇવેટના લેવલમાં આવી જાય. દિલ્હીમાં જોવો આજે કેજરીવાલે કેવી કેવી સ્કૂલો બનાવી છે, છતાં પ્રાઇવેટમાં મૂકવાને બદલે ત્યાં બધા સરકારીમાં દોડે છે. અહીંયા દિલ્હીમાં, અહીંયા નહીં, અહીંયા તો બધા સરકારી જોઈ જઈને પ્રાઇવેટમાં વયા જાય છે. એટલે સરકાર બધું ધોરણ પગાર ધોરણ બધા વધારે છે, જે વગર કામના છે એને થોડી મહેનત વાળાને બધું બહુ પગાર વધારી દે, પણ જે જરૂર છે જે કરવાની એ વસ્તુ કંઈ કરતા નથી. ઓરડા આવા બધા છે ખરાબ, તો એ બનાવતા નથી હારા. 5 વર્ષથી એમ કે ગ્રાન્ટ પાસ થઈ ગઈ તો ક્યાં ગઈ 5 વર્ષમાં? એને કોઈ દિવસ વારો જ ન આવ્યો આ બનાવવાનો. હજી અહીંયા ગોઠણ સુધી પાણી ભરાતું, છોકરાઓને અમે એમાં મૂકવા આવતા ગોઠણ સુધીમાં, નીચે જીવજંતુ હોય ચોમાસામાં બીમાર પડી જતા, છોકરાઓને સમજે નહીં, આતા મારતા બધે પાણીમાં. પણ તો એ લોકોને ખબર નથી પડતી કે અમે સ્કૂલો સારી બનાવીએ. વગર કહું અમારે મજબૂર થઈને પ્રાઇવેટ સ્કૂલમાં બેહાડવા પડે છે, નકર અમને શોખ નથી પ્રાઇવેટમાં બેહાડવાનો. સરકારીનું શિક્ષણ સારું જ છે એમાં ના નહીં, પણ આ સ્કૂલના હિસાબે થઈને અમારે પ્રાઇવેટમાં એને બેહાડવા જવું. નીતિન ઉમરાણી, મુખ્ય શિક્ષક. નીતિનભાઈ, વિસ્તારના લોકોની માંગ છે કે જે જર્જરિત ઓરડાઓ છે તે તોડવામાં આવે, તેમજ જે નવા એને એક્સપાન્ડ કરવામાં આવે, શું છે રાજનગરથી કોઈ રજૂઆત કરવામાં આવી છે? જો, મારા તરફથી અમે સરકારશ્રીમાં તોડવાની મંજૂરી માટે રજૂઆત કરેલી છે. આજે 4 ઓરડા છે, 3 પતરાવાળા અને 1 નળિયાવાળા ઓલરેડી બૂત છે. અવારનવાર સરકારશ્રીની અને ચૂંટણી કમિશનરની અમારી ઉપર સૂચના પણ આપવામાં આવે છે, જ્યાં સુધી અમને અમારી મંજૂરી પૂર્વ મંજૂરી ન મળે ત્યાં સુધી તમે તોડી પણ નહીં શકો. અને હાલમાં અમે આ તોડવાની દરખાસ્ત પણ મૂકેલી છે અને એના માટે અમે જે 4 ઓરડા છે મહેકમ પ્રમાણે અમને મળવા પત્ર નવા 4 ઓરડા છે, તેની નવા ઓરડાની પણ દરખાસ્ત અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે. ઓકે, ચોમાસામાં મેઇન તો પ્રોબ્લેમ એ છે કે અમારી આ જે સ્કૂલ છે એ વર્ષોથી રોડથી 7 ફૂટ ખાડામાં ડાઉન છે. ભારેથી અતિભારે વરસાદ આવે ત્યારે મેદાનમાં કાંડા સુધી પાણી ભરાય છે, તે સમયે અમે બાળકોને છોડી મૂકીએ છીએ, શાળામાં સ્ટાફ હાજર રહે છે. અને એવું લગભગ ચોમાસામાં
એકાદ વખત બને છે, અત્યાર સુધી હજી વર્ગખંડમાં ક્યારેય પાણી આવ્યા નથી, મેદાનમાં પાણી ભરાય છે. હવે એકચ્યુઅલી સરકારની જોગવાઈ છે, આ બધી વહીવટી પ્રશ્ન છે, બરાબર. હવે અગાઉ બાળકોની સંખ્યા આવે એ પ્રમાણે અમારા અગાઉ શિક્ષકો ન આવી શકે, જે શિક્ષકો બાળકોની સંખ્યા હોય એ પ્રમાણે અમારા મહેકમા આવે. અગાઉ કદાચ એમ કે અમારા 800 સંખ્યા આવે તો એ પ્રમાણે અમારે તાત્કાલિક શિક્ષકો ન આવી શકે. 31 ઓગસ્ટની સ્થિતિ એ મહેકમ મંજૂર હોય તે મુજબ સરકારમાં જાય અને એ પ્રમાણે અમારે શિક્ષકો મળે, અને એ પ્રમાણે શિક્ષકો આવે ને એ પ્રમાણે અમારે ઓરડા મંજૂર થાય. જેટલી શિક્ષકોની સંખ્યા છે તે પ્રમાણે અમને ઓરડા મળે. હાલમાં અમારે 5 ઓરડા પાકા છે, બરાબર. 4 ઓરડા કાચા છે, તો 4 ઓરડા અમારે એ પ્રમાણે શિક્ષકો કામ કરતા શિક્ષકો 9 છે.